आणंदी अमूल डेरीना चेरमेन पदे रामसिंह परमार बिनहरीफ जाहिर करवामां आव्या, जो कि तमाम डायरेक्टरों द्वारा चेरमेन पदे रामसिंह परमार ने बिनहरीफ जाहिर कराया, जारे के वाइस चेरमेन नुं नाम हजु सुधी जाहिर करवामां आव्युं नथी। अमूल डेरी में फरी एक वक्त चेरमेन पदे रामसिंह परमार बिनहरीफ जाहिर थया छे। आजे चूंटणी योजाई हती अने आ चूंटणी प्रक्रिया बाद बिनहरीफ जाहिर थयेला रामसिंह परमार अपनी साथे छे। साहेब, सौथी पहला तो बिनहरीफ जाहिर थवा बदल अभिनंदन। जे रीते आखी चूंटणी प्रक्रिया थई, आ वखते चूंटणी प्रक्रिया एवा विवाद वच्चे थई के मामलो हाईकोर्ट सुधी पहोंची गयो। विवाद आमां थयो नथी, विवाद फक्त सरकार प्रतिनिधि मुख्य एमां विवाद थयेलो छे। बाकी आज जो चूंटणी थई एनी अंदर नियामक मंडळनी अंदर चेरमेन वाइस चेरमेन तरीके चूंटणी करी छे, अध्यक्ष तरीके डेप्यूटी कलेक्टर प्रांतीय चूंटणी करावड़ाई छे। सौ प्रथम चेरमेन तरीके एमणे जे जाहेरात करी एनी अंदर चूंटायेला अने सरकारना प्रतिनिधिओए पूरेपूरो साथना सहकार आपीने बिनहरीफ तरीके चेरमेन तरीके एमने मने पूरेपूरो साथना सहकार आप्यो छे। वाइस चेरमेन तरीके जे बे फॉर्म भर्यो एनी अंदर पण पूरे बधाने मतदान कर्यु छे, પણ ચૂંટાયેલા સભ્યનું મતદાન અલગ છે અને સરકારે પ્રતિનિધિ મૂકેલા એમનું પણ મતદાન અલગ પેટીમાં રાખ્યું છે અને સીલ કરીને હાઈકોર્ટની અંદર 24/11 તારીખે રજૂ કરશે અને કોર્ટ એનો નિકાલ કરશે। આ પ્રકારની ચૂંટણીમાં રાજકીય હસ્તક્ષેપ કેટલો મહત્વનો રાખે છે અથવા નુકસાન કેટલું કરે છે? કારણ કે અસ વખતે સ્પષ્ટ દેખાતું હતું કે ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત બંને પેનલોએ જોર લગાવ્યું। આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ છે જ નહીં, હંમેશા ચૂંટણીના નિયમ પ્રમાણે ચેરમેન અને વાઇસ ચેરમેનની તો વર્ષોથી થતી આવેલી છે, આમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી। આટલા વર્ષોથી તમે અને રાજેન્દ્રસિંહભાઈ અમૂલને આગળ લઈ જવા માટે પ્રયત્નો કર્યા અને આગળ પણ લાવ્યા છે, આ વખત એવું થયું છે કે રાજેન્દ્રભાઈની સામે એમના એક હરીફ ઊભા થઈ ગયા, વાઇસ ચેરમેન પદ માટે રાજેશ પાઠકે દાવેદારી કરી દીધી, આને લઈને શું? હંમેશા ચેરમેન વાઇસ ચેરમેન તરીકે એકલું કામગીરી નથી કરતા, હંમેશા નિયામક બોર્ડ નક્કી કરતું હોય છે કે અમૂલનો કેવી રીતે વિકાસ કરવો, સભાસદ અને પોષક ભાવભીની રકમને બીજી સગવડો કેવી રીતે આપવી એ ભવિષ્યની અંદર ટૂંકા સમયની અંદર 7,000 કરોડને બદલે 10,000 કરોડનું ટર્નઓવર થશે એવું અમારું પ્લાનિંગ છે। આભાર રામસિંહભાઈ। આ તા રામસિંહ પરમાર, તેમનું કહેવું છે કે ચેરમેન પદે મને જ્યારે બિનહરીફ ડિરેક્ટરોએ ચૂંટી લાવ્યા છે ત્યારે તેમનો આભાર વ્યક્ત કર્યો છે, સાથે સાથે તેમને અમૂલનો જે 7,000 કરોડનો અત્યારનો જે ટર્નઓવર છે તેનો ભવિષ્યનો લક્ષ્યાંક 10,000 કરોડ કરવાનો વ્યક્ત કર્યો છે। આ તમામ વિવાદ અને વાદ વિવાદ વચ્ચે આખી એ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે। તેમણે જોકે કોઈ પણ વિવાદ માટે સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી, પરંતુ તેમણે એક આભાર વ્યક્ત કર્યો કે અમૂલને આગળ લઈ જવા માટે, અમૂલ ડેરીના વિકાસ માટે ડાયરેક્ટરોએ તેમના પર ફરી એક વખત જે ભરોસો મૂક્યો છે તેને તેઓ કાયમ રાખશે અને અમૂલનું જે ટર્નઓવર છે 7,000 કરોડથી વધારીને 10,000 કરોડ પર લઈ જવા માટે તમામ પ્રયત્નો કરશે।